શાળાના તાલાળા કોડીનાર અને ગીર ગતડાનું પંથક કેસર કેરી માટે વિશ્વવિખ્યાત છે. હાલમાં શિયાળાની ઋતુમાં આંબા ઉપર પુષ્કળ મોર આવ્યા હતા. જોકે ઝાકળને કારણે આંબાઓના મોર કાળા પડી જતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ગીર સોમનાથની કેસર કેરી ભારત દેશ તેમજ વિશ્વમાં પણ પ્રખ્યાત છે. હાલમાં નિયત સમયમાં આંબા ઉપર ફ્લાવરિંગ થયું હતું અને સારા પ્રમાણમાં મોરો પણ આવ્યા હતા. જોકે કેટલાક દિવસોથી પડી રહેલ ઠંડીની વચ્ચે ઝાંખર પડતા આંબા પરના મોર કાળા પડી પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સાથે સાથે આંબા ઉપર મઠિયો થ્રીપ્સ અને ભૂકી છાડો તરીકે ઓળખાતા રોગો પણ જોવા મળતા આ વખતે કેસર કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતોને અને વાડીઓ ભાડે રાખનાર ઇજારદારો પણ ચિંતામાં મુકાયા છે. ખાસ કરીને ઠંડી અને ગરમીનું જ્યારે આ બંને ઋતુ ભેગી થતી હોય જ્યારે ખાસ આ પરિસ્થિતિ બનતી હોય. બીજું ઝાકળ પડે એ પણ એક પરિસ્થિતિ આના અંદર નિર્માણ થતી હોય. અને ત્રીજી વસ્તુ મહત્ત્વની છે કે જ્યારે આ વાતાવરણના પલટાવો આવે ત્યારે રોગ અને જીવાતનું આક્રમણ ખાસ કરીને પાકની અંદર વધતું હોય. તો અત્યારે ખેડૂત મિત્રોએ આના માટે ખાસ કરીને મધ્યો થ્રીપ્સ આવી જીવાતોના નિયંત્રણ માટે જૈવિક જંતુનાશકોનો ઉપયોગ કરવો જોઈએ. એના માટે જો કેમિકલ દવાઓ ખેડૂત મિત્રોએ છાંટવી હોય તો ઇમિડાક્લોપીડ 17.8 SL જે બજારની અંદર દવા મળે એ 10 લિટર પાણીમાં 3-4 ml અથવા તો પ્રોફેનોફોસ પ્લસ હાઇપરમેથ્રિનના મિશ્રણવાળી દવા 15 લિટર પાણીની અંદર 25 ml નાખીને છંટકાવ કરવામાં આવે તો આ જીવાતો સામે સારા નિયંત્રણ મળે. આ જાન્યુઆરીની આજે 10 તારીખની અંદર આપણે જોઈએ છીએ તો મોટાભાગના બગીચાઓની અંદર ફ્લાવરિંગ આવ્યું છે. ક્યાંક કદાચ જોવા મળી શકે કે બગીચાઓ હજી ખીલા નથી, એટલે મોટાભાગે મોર તાલાળા ગીરગઢડા કોડીનારના વિસ્તારોમાં આવી ગયું છે. હા, ચોક્કસથી કહી શકાય કે દર વર્ષે જે ખાકટી આવતી એ નવેમ્બરનું ફ્લાવરિંગ અથવા ડિસેમ્બરના ફ્લાવરિંગની બની જતી. પણ અત્યારે એક મોટી સમસ્યા એ પણ છે કે ફ્લાવરિંગમાંથી જે કેરી બંધાવી જોઈએ સેટિંગ થવું જોઈએ, દાણાની વટાણા જેવડી કેરી સેટિંગ પણ નથી થતું, એક કેરી પણ ખડી શકે, એટલે ફલીનીકરણના પણ પ્રશ્નો છે, વાતાવરણની પ્રતિકૂળતાના પ્રશ્નો અને રોગજીવાતના પ્રશ્નો આ પણ એક જોવા મળી રહ્યા છે. એટલે થોડુંક આ પણ ખાસ કરીને જોવા મળે છે.